તો મિત્રો, હું કુલદીપ મકવાણ. તો બધાનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રુપમાં સ્વાગત કરું છું. ગમે તે ગવર્મેન્ટ એક્ઝામમાં 35% જેટલા ક્વેશ્ચનનું કરંટ અફેર બેસ્ડ હોય છે, તેના કારણે દૈનિક ન્યૂઝપેપરના જેટલા પણ સારા આર્ટિકલ આવે છે તે અમે તમારા સુધી ગુજરાતી ભાષામાં આ ચેનલમાં લઈને આવીએ છીએ. તો ચાલો આજના સારા આર્ટિકલ જોઈ લઈએ. આજની તારીખ છે 23 ઓક્ટોબર 2018. ચલો સૌથી પહેલો આર્ટિકલ છે જે અત્યારે બધાને ખબર છે કે જે સીબીઆઈ છે, જેને ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સોરી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તરીકે ઓળખવામાં આવે છે, હવે છે તેના જે તમે એમ કહી શકો કે સેકન્ડ મેન ઓફિસર જે કહેવામાં આવે છે તે છે રાકેશ અસ્થાના. બરાબર છે. તેની ઉપર જે રિશ્વત લેવાનો આરોપ લાગેલો છે તેની ઉપર આખો આર્ટિકલ આવેલો છે. આજે તો સીબીઆઈના ડાયરેક્ટર કોણ છે પહેલાં તો તે તમને ખબર જોઈએ. અત્યારના જે ડાયરેક્ટર મેન છે તે છે આલોક વર્મા. આજે તો આખું જે પણ આ આર્ટિકલ આવેલો છે તેમાંથી આપણે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ ક્વેશ્ચન પૂછાય તેમ નથી, એટલે આપણે જેટલું એક્ઝામને લગતું છે તે જ જોઈએ કે મેન આમાં ન્યૂઝમાં શું છે કે જે નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ છે તેમના દ્વારા જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, મતલબ કે જે આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અજીત દોવલ, તેમને એમ સૂચન કરવામાં આવેલું છે કે જે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા છે તેમની પાસેથી પૂરેપૂરો મતલબ કે રિપોર્ટ લેવામાં આવે અને ગવર્મેન્ટને જાણ કરવામાં આવે, એટલે જે પણ ગવર્મેન્ટને સ્ટેપ લેવા જોઈએ તે લેવાય અને ગવર્મેન્ટનું જે થોડું ઘણું નામ બગડવાની શક્યતા છે તે નામ ના બગડે. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે સીબીઆઈના જે રાકેશ અસ્થાના ઉપર પણ આરોપ લાગેલો છે, તે સિવાય તેમના જે ડીએસપી એક છે તેમની ઉપર પણ આ રિશ્વતને લગતો આરોપ લાગેલો છે, એટલે આ બધી વસ્તુઓ જે મોટા પ્રમાણમાં વધી શકે તેની પૂરી સંભાવના છે. હજ આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ વસ્તુ કામની નથી, છતાં આપણે આ બંનેના ફોટા જોઈ લે. આ છે રાકેશ અસ્થાના જેમની ઉપર આરોપ લાગેલો છે ને આ અત્યારના સીબીઆઈના ડાયરેક્ટર છે આલોક વર્મા. હજે હવે આપણે સીબીઆઈ ઉપર જેટલા ક્વેશ્ચનો પૂછાઈ શકે તે આપણે ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં તો સીબીઆઈનું ફૂલ ફોર્મ આપણે જોઈ લીધું, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. બરાબર છે. પ્લસ તમને ખબર હોવી જોઈએ કે 1963માં સીબીઆઈની સ્થાપના થઈ છે. અને બીજો પોઈન્ટ તે કે જ્યારે સ્થાપના કરવામાં આવેલી હતી ત્યારે તે કઈ મિનિસ્ટ્રીની અંડર આવતો હતો? ત્યારે તે આવતો હતો હોમ મિનિસ્ટ્રીની અંડર. બરાબર છે. પછી આગળ જતાં તે મિનિસ્ટ્રી ઓફ પર્સનલની અંડર આવે છે, એટલે આ વસ્તુ ખાસ એનો જે ઘણી વખતે એક્ઝામમાં પૂછાય છે કઈ મિનિસ્ટ્રી અંદર આવે છે? મિનિસ્ટ્રી ઓફ પર્સનલની અંડર. પછી ત્રીજો પોઈન્ટ તે કામનો છે તે છે કે જે પણ કોઈ પણ સીબીઆઈનો આ ડાયરેક્ટર હોય કે બરાબર છે તેને કઈ રીતે મતલબ કે તેની પોસ્ટ ઉપર નક્કી કરવામાં આવે છે? તો 3 મેમ્બરની કમિટી હોય છે. એક તો ખુદ વડાપ્રધાન હોય છે, પીએમ હોય છે, પ્લસ બીજો એક જે આપણે વિરોધ પક્ષ મતલબ કે વિપક્ષનો કોઈ પણ એક લીડર હોય છે, વિપક્ષના એક લીડર હોય છે, અને ત્રીજું જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા તો તેમના દ્વારા સૂચવવામાં આવેલા કોઈ પણ બીજા એક જજ હોય છે. આ બધે આ 3 વ્યક્તિ મળીને આની રચના કરે મતલબ ડાયરેક્ટરની પોસ્ટ આપે છે અને તેમનું જે વર્ષ હોય તે 2 વર્ષના ટેન્યુર માટે આવે છે. બરાબર છે. તે સિવાય હજી જે સીબીઆઈ ઉપરથી એક બીજો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે તેમનો જે સૂત્ર છે તે શું છે? તેનું IIII તે ક્યાં ક્યાં છે? તે છે કે ઇન્ડસ્ટ્રી, બરાબર છે, ઇમ્પાર્શિયાલિટી અને ઇન્ટરગ્રિટી. આ વસ્તુ ખાસ એને જો એક્ઝામમાં પૂછાયેલું છે એટલે તમને ખબર હોવી જોઈએ. પછી સીબીઆઈના એટલું થઈ ગયું. પછી જે સીબીઆઈની એકેડમી આવેલી છે તે ક્યાં આવેલી છે? તેની ઉપર પણ ઘણા ક્વેશ્ચન પૂછાયેલા છે. તે આવેલી છે ગાઝિયાબાદમાં. આજે આ વસ્તુ ખાસ નાખજો. તે સિવાય બીજાને 3 રિજનલ પણ આવેલી છે, એક છે દિલ્હી, ચેન્નઈ અને કોલકાતામાં, પણ તે મેઇન ક્વેશ્ચન નથી પૂછવાતો. મેઇન ક્વેશ્ચન ક્યાં પૂછવામાં આવે છે? ગાઝિયાબાદ. તમે અત્યારે જે જીપીએસસીનું કદાચ પેપર જોશો તમને સમજાઈ ગયું છે કે હવે કેટલા ડીપમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે, એટલે તમને પ્રોપરલી બધી વસ્તુની ખાસ ખબર હોય છે કે કોના દ્વારા આ શોર્ટશીટ આપવામાં આવે છે, કોના દ્વારા તેમને પોસ્ટ પર હટાવ હોય તો કઈ રીતે હટાવવામાં આવે છે, આ બધી વસ્તુ ખાસ ખબર હોય છે. ચાલો આપણે નેક્સ્ટ આર્ટિકલ તરફ જઈએ. નેક્સ્ટ આર્ટિકલ છે, તમે જોઈ શકો છો કે અત્યારના આપણે જેમના થોડાક રિપોર્ટ આવેલા છે તેમાં આપણે જોયેલું છે કે જે ટોયલેટ છે બરાબર છે તેની તમે એમ કહેશો કે અત્યારના સારા પ્રમાણમાં બની રહ્યા છે અને જે ઓપન ડિફિકેશન ફ્રી મોસ્ટલી રાજ્ય થઈ ગયા છે. આ બચે તો એક બીજી પ્રોબ્લમવાળો એક આ રિપોર્ટ દર્શાવવામાં આવેલો છે. રિપોર્ટ શું છે? રિપોર્ટ પ્રમાણે પહેલાં રિપોર્ટ કોના દ્વારા આપવામાં આવેલો છે? તો તે રિપોર્ટ આપવામાં આવેલો છે CSE મતલબ કે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર છે. તેમના દ્વારા શું રિપોર્ટ આપવામાં છે? તેમણે ઉત્તર પ્રદેશમાં એક જે તેમનું રિસર્ચ કરેલું છે ને રિસર્ચ પ્રમાણે એમ કહેવામાં આવેલું છે કે ઉત્તર પ્રદેશનું જેટલો અર્બન મતલબ કે જેટલો પણ શહેરી એરિયો છે તેમાં 80% ટોયલેટ બની ગયા છે. પણ પ્રોબ્લેમ તે છે કે જે આ ટોયલેટ છે તેમાંથી 87%
ટોયલેટ છે બરાબર છે, તેનું જેટલો પણ વેસ્ટ હોય છે બરાબર છે, તેનો પ્રોપર મેનેજમેન્ટ નથી થતું. અને તેમણે તો એવી પણ આગા મતલબ કે ચેતવણી પણ આપેલી છે કે દર વર્ષે 28% દરે મતલબ એમ કહેશો કે ટોયલેટ વધી રહ્યા છે, અને પ્રોપરલી જો આનું મેનેજમેન્ટ નહીં કરવામાં આવે સાયન્ટિફિકલી રીતે અને સસ્ટેનેબલ રીતે રીતે, તો શું થશે, તો ઉત્તર પ્રદેશમાં ગંદકી બહાર આવતા વાર નહીં લાગે તેવી જે આ સર્વે કરવાવાળા ડાયરેક્ટર છે તેમણે વોર્નિંગ પણ આપી દીધેલી છે બરાબર છે. એટલે આ વસ્તુ તેમણે ખાસ ધ્યાન રાખવું છે. તેમણે અમુક ડેટા સાથે કરાવેલું સમજાવેલું છે બધે બધું કે 28% જેટલો વધી રહ્યું છે તેમાંથી ખાલી 47% તમે એમ કહેશો કે બરાબર રીતે વેસ્ટ મેનેજમેન્ટ થઈ રહ્યો છે, બાકી બધાય આપણે એક રીતે તમે કહેશો કે સેપ્ટિક ટેન્ક મતલબ કે જેને આપણે સોસ ખાંડો તરીકે ઓળખીએ છીએ તે, અથવા બીજા લોકો શું કરે છે કે ઓપન ડ્રેનેજ બરાબર છે, મતલબ કે કોઈ પણ નદી નાળા ખુલ્લા હોય તેમાં છેલ્લે તે બધો વેસ્ટ નાખી દેવામાં આવે છે. એટલે આના કારણે તમે જોઈ શકો છો કે જેટલું પણ પાણીનું પ્રદૂષણ પણ થઈ રહ્યું છે અને રોગચાળો થવાનું આ પણ એક મોટું કારણ છે. આજે તેમણે 3 અલગ અલગ સર્વે કરેલા છે બરાબર છે, મેન તેમના જે ઉત્તર પ્રદેશના 30 મેન શહેર છે જેમ કે આગ્રા છે, લખનૌ છે, દિલ્હી છે, આ બધાના બરાબર છે. હવે તેમણે 3 અલગ અલગ ગ્રુપમાં કરેલા છે. એક એવા શહેરો કે જેની પોપ્યુલેશન 10 લાખ કરતાં વધારે છે બરાબર છે, બીજા એવા કે જેની 5 લાખથી લઈને 10 લાખ વચ્ચે છે, અને ત્રીજા એવા કે 1.2 લાખથી લઈને 5 લાખ સુધી છે બરાબર. આવા 3 સર્વે તેમણે કરેલા છે. તો અમે તેમના પણ આપણે ડેટા ફટાફટ જોઈ લઈએ શું કહે છે તે સર્વે. સૌથી પહેલાં તો 10 લાખવાળા ઉપર આવીએ કે તેવાનું એમ કહેવાનું છે કે ત્યાં 44% જેટલા કવરેજ થઈ ગયું છે બરાબર છે, ટોયલેટનું ને તે બધા બધું બરાબર રીતે થઈ રહ્યું છે. પણ તેના 1/3 જેટલા લોકો સેપ્ટિક ટેન્ક બરાબર મતલબ કે સોસ ખાડામાં આ બધો બધો વેસ્ટ નાખે છે. તે સિવાય હજી તમે હજી બીજા ડેટા જોશો તો તે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે હજી 4% પબ્લિક ઓપન ડેફિકેશન ફ્રી છે, મતલબ કે નથી થઈ મતલબ કે ખુલ્લામાં હજી શૌચ થઈ રહ્યું છે 4% જેટલું બરાબર છે. ને બરાબર છે, પછી 5 લાખથી 10 લાખ સુધીનો આપણે રિપોર્ટ જોશો તો ત્યાં શું છે, ત્યાં માત્ર 18% સુધી સેફલી આનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. બાકી બધું જે રીતે આપણે જોયું હતું કે ઓપન ખુલ્લા નાળામાં નાખી દેવામાં આવે છે, કોઈ પણ ખેતરોમાં કે જેટલી ફાર્મની જગ્યા હોય છે તે જગ્યાએ વેસ્ટને નાખી દેવામાં આવે છે અથવા સેપ્ટિક ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે માત્ર 18% જ સારી રીતે થઈ રહ્યું છે. અને 1.2 લાખથી 5 લાખ સુધીના જેટલા પણ શહેરો આવેલા છે બરાબર છે, ત્યાં આ વસ્તુ શું થઈ રહી છે, આ છે 8% કેટલા હતા આપણે 18% હતા ને, આ ઘટીને અહીંયા 9% જ માત્ર થઈ ગયા છે. અને આ વસ્તુ ફરીથી જે 1.2 લાખ કરતાં ઓછી વસ્તીવાળી જગ્યા હોય ત્યાં તો આ માત્ર 4% જ સેફલી થઈ રહ્યું છે. એટલે તમારે આમણે જે વોર્નિંગ આપેલી છે તે ખોટી નથી. ને તેમણે કીધેલું છે કે ગંગા નદીને જે અપવિત્ર થવાનું મતલબ કે જે પ્રદૂષણ વધી રહ્યું છે તેનું પણ આ એક મોટું કારણ છે. હવે આપણે એમ પણ ના કહી શકીએ કે ગવર્મેન્ટ સ્ટેપ નથી લઈ રહી છે, કારણ કે ગવર્મેન્ટ પણ સારા સ્ટેપ લઈ રહી છે. જેમ કે રેલવેમાં બરાબર છે, જે આ ટોયલેટનો વેસ્ટ હતો તો તે રોકવા માટે શું કરવામાં આવી રહ્યું છે, હવે બાયો ટોયલેટની પણ શરૂઆત કરી રહી છે આપણી ગવર્મેન્ટ બરાબર છે, DRDO સાથે મળીને બરાબર છે, કે તેનું જે પણ આ વેસ્ટ હોય છે તેનું આપણે ઉર્જામાં ઉત્પન્ન કરી શકીએ તેવા પણ સ્ટેપ લેવાઈ રહ્યા છે. આજે તો આખે આખો આર્ટિકલ હતો. તે સિવાય તમને એક વસ્તુ તે ખબર છે કે હમણાં થોડાક દિવસ પહેલાં જ મેં એક આર્ટિકલ સમજાવેલો હતો, તેમાં જે રૂરલ મિનિસ્ટ્રી મતલબ કે ગ્રામીણ વિકાસ મંત્રાલય છે, આજે કોણ છે તેના મિનિસ્ટર છે રાધામોહન સિંહ. તેમના દ્વારા સર્વે કરવામાં આવેલો હતો કે કેટલા ડેવલપ વિલેજ છે બરાબર છે, ત્યારે આ વસ્તુને પણ કન્સિડર કરવામાં આવેલ હતું કે વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે થાય છે. તો તેમાં ક્યુ પંચાયત મતલબ ક્યુ ગામડું હતું તે ફર્સ્ટ નંબર આવેલો હતો, તો તે હતું કુલીગોડ બરાબર. ખાસ નામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે કુલીગોડ ગામડું બરાબર છે. તો ક્યાં જિલ્લામાં આવેલું છે, તે આવેલું છે બેલગાવી, અને ક્યાં રાજ્યમાં તે આવેલું છે કર્ણાટકમાં બરાબર છે. top 10 રેન્કિંગમાં ટોટલ 97 ગામ હતા એ વખતે, ને તેમાંથી સૌથી વધારે કોના હતા, આંધ્રપ્રદેશના હતા 37 જેટલા. એટલે તેણે ટોપ કરેલું હતું 24 નંબર સાથે, તમિલનાડુ બીજા નંબરે હતું. પણ જે પહેલા નંબર આવ્યો હતો તે કુલીગોડ ગામડું જે બેલગાવી જિલ્લામાં આવેલું છે કર્ણાટકમાં તેનો આવેલો છે. હવે છે આ નંબર ખાસ તેના જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તે સિવાય નીતિ આયોગ દ્વારા પણ એક સર્વે કરવામાં આવેલો હતો, સેની ઉપર તો વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવેલો હતો કે જેટલું પણ વરસાદનું પાણી આવે છે તેને કઈ રીતે સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આપણે ગુજરાતનો પહેલો નંબર આવેલો હતો, હવે કે ગુજરાતમાં સૌથી સારી રીતે થઈ રહ્યું છે. હવે તે સિવાય હજી એક બીજો સર્વે કરવામાં આવેલો હતો, જેમાં આખી દુનિયામાંથી 10 એવા શહેરો સિલેક્ટ કરવામાં આવેલા હતા કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સૌથી સારી રીતે કરતા હોય બરાબર. તેમાં ભારતનું એક જ માત્ર શહેર હતું તે કયું હતું, તે હતું અલ્લાપુઝા
બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. તે ક્યાં આવેલું છે? તે આવેલું છે કેરળમાં. બરાબર છે, તે કેરળમાં આવેલું છે. એટલે આ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેમ છે. દેશવેગ બીજો રિપોર્ટ આવેલો હતો, તેમાં એમ હતું એવા ટોટલ 40 શહેરો સિલેક્ટ કરવામાં આવેલા હતા આખી દુનિયામાંથી, કે જ્યાંથી એમ કહેવામાં આવે છે કે અમુક 20 વર્ષની અંદર જ પાણી મતલબ કે નહિવત પ્રમાણમાં હશે ત્યાં લોકોને રહેવું અઘરું પડી જશે. તેમાં ભારતનું એક શહેર હતું, તે કયું હતું? તે હતું બેંગ્લોર. હા જે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હા જે પછી જેટલો પણ આપણે બધી જગ્યાએ આપણને ખબર છે કે આ જે ગંદકી પ્રદૂષણ થતું હોય તે નદી કિનારે દરિયા કિનારે ને આવી વધારે પડતું થતું હોય છે. બરાબર છે, તો આપણું એક બીચ હતું ઓડિશાનું, તે હતું ચંદ્રભાગા બીચ. બરાબર છે, તે સિલેક્ટ થયેલું છે શેમાં? કે સૌથી વધારે જે ક્લીન રાખવાનું આવતું હોય છે ને, તેમને એક સર્ટિફિકેટ પણ મળેલું છે. એટલે આ ભારતનું નહીં પણ આ એશિયાનું પહેલું શહેર છે, પહેલું બીચ છે ઓડિશામાં આવેલું છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેમ છે. આવે છે ને આપણા ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન માટેના મિનિસ્ટર કોણ છે તે પણ તમને ખબર છે, તે છે મેનકા ગાંધી. આજે તો આર્ટિકલ પૂરો થઈ ગયો, આપણે નેક્સ્ટ આર્ટિકલ તરફ જઈએ. નેક્સ્ટ આર્ટિકલ કોના દ્વારા લખવામાં આવેલો છે? આર કે રાઘવન છે, જે તમે કહી શકો કે સીબીઆઈના ફોર્મર ડાયરેક્ટર છે, મતલબ કે ભૂતપૂર્વ ડાયરેક્ટર છે, અને તેમના દ્વારા એક સારો આર્ટિકલ લખવામાં આવેલો છે. તેમનો આખો આર્ટિકલ શેની ઉપર છે? કે આપણે જે પ્રિઝન મતલબ કે જેલ છે તેમાં હવે રિફોર્મની જરૂર છે, થોડા ઘણા કાયદા બદલાવાની જરૂર છે. અને તેમણે તેના પ્રોપર કારણો પણ આપેલા છે. સૌથી પહેલાં તો શું કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક નવી કમિટીની સ્થાપના કરવામાં આવેલી છે. કઈ કમિટી છે? તે છે અમિતાવ રોય કમિટી. બરાબર છે, કે આ જેલને લગતા જેટલા પણ રિફોર્મ કરવાના છે તેને તમે મતલબ કે ડેટા એનાલિસિસ કરો, કઈ રીતે આપણે ફેરફાર કરશું. કારણ કે આપણે બધા ગવર્નમેન્ટમાં ઘણા રિફોર્મ આવેલા છે, પણ જે જેલમાં આજ સુધી કોઈ પણ જાતના રિફોર્મ નથી આવેલા, અને હજી આપણી જે વર્ષો જૂની પદ્ધતિ છે તે રીતે સજા આપવામાં આવે છે, અને તે રીતે જ જેટલા કેદીઓને રાખી દેવામાં આવે છે, સરખી વ્યવસ્થા નથી. હા છે, આર્ટિકલ પ્રમાણે કે આ પહેલી વખત નથી કે આવી કમિટી રચવામાં આવેલી હોય. આની પહેલાં પણ એ એન મુલ્લા કમિટી અને જસ્ટિસ ક્રિશન અય્યર કમિટી રચવામાં આવેલ છે. શેની માટે? જેટલી પણ વુમન પ્રિઝનર છે, મતલબ કે જેટલી સ્ત્રી કેદી છે તેમની માટે. બરાબર છે, એટલે સૌથી પહેલાં તે ખબર છે કે કઈ કમિટી રચવામાં આવેલી છે પ્રિઝનર રિફોર્મ માટે, તો તે છે અમિતાવ રોય કમિટી. હા છે, હવે આર્ટિકલમાં આગળ વધીએ તો તેમનું કહેવાનું એમ છે, એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે જે રીતે આપણને ખબર છે કે રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. આ જે ને તેમને 1991માં મારી નાખવામાં આવ્યા હતા, અને તેમના જેટલા કેદીઓ હતા તેને 27 વર્ષ કરતાં વધારેથી મતલબ કે જેલમાં રહેલા છે, તો તેમને છોડવા કે ના છોડવા જોઈએ? બરાબર, તેની માટે પણ ઘણું થયું હતું. ને જે રીતે તેમ મતલબ તમિલનાડુના ગવર્નરે પોતાનો પાવરનો ઉપયોગ કરીને તેમને છોડવાની મતલબ કે હિમાયત કરી, તેમનો પણ ઘણો વિરોધ થઈ રહ્યો હતો. તો લેખક કહેવાનું એમ છે કે 27 વર્ષની જેલ ઘણી વધારે કહેવાય, આજીવન કેદ જેવું જ કહેવાય, હવે તેમને છોડવામાં કંઈ ખોટી વસ્તુ ન હતી. ને બીજો પોઈન્ટ તે છે કે ભારત જ નહીં, દુનિયાના જેટલા પણ મોટા દેશ છે તે બધા અત્યારના સેની ઉપર મતલબ કે એક વસ્તુથી પીડાય છે. કઈ વસ્તુથી પીડાય છે? કે ઓવર પ્રિઝનર્સ, મતલબ કે જેટલી ક્ષમતા છે તેની કરતાં વધારે જેલના કેદીઓ છે. બરાબર, જેટલી આપણે સાચવવાની કેપેસિટી હોય તેની કરતાં વધારે. ને તેમણે એક્ઝામ્પલ પણ આપેલું છે કે જેવી રીતે કે યુએસએ. હા છે, યુએસએમાં મેઇનલી બે વસ્તુના કારણે સૌથી વધારે મતલબ કે લોકો કાયદા તોડતા હોય છે અને તેના કારણે સૌથી વધારે જેલમાં જતા હોય છે. એક તો છે કે ત્યાં જે ગન રાખવાની પરમિશન છે, તમને ખબર હશે તો ત્યાંના જેટલા પણ નાગરિક છે તેની માટે ગન લેવી કંઈ મતલબ મોટી વસ્તુ નથી, ને મોસ્ટલી અમેરિકન પાસે ગન હશે, ને તે ઘણી વખતે તેનો ખોટો ઉપયોગ થઈ જાય છે. ઘણી વખતે ગુસ્સામાં કે તેમાં કોકની માથે ગોલી ચલાવી દેતા હોય છે, એટલે તેના કારણે મોસ્ટલી જેલમાં જતા હોય છે. અને બીજું છે કે અમેરિકા રેસિસ્ટ કન્ટ્રી છે, મતલબ કે આપણને બધા ખબર છે કે એને ગોરા અને કાળાનો ઘણો ભેદભાવ થાય છે હાલની તકે, અને તેના કારણે પણ ઘણી વખતે મારામારી થતી હોય છે. અને આ બધી વસ્તુને લીધે અમેરિકામાં મોર ધેન 2 મિલિયન મતલબ કે 20 લાખ કરતાં વધારે કેદીઓ અત્યારના જેલમાં આવી ગયા છે, એટલે તેમને પણ તેઓ સારી રીતે સાચવી નથી શકતા. અને તે સિવાય આપણે યુનાઇટેડ કિંગડમ મતલબ કે બ્રિટનની આપણે ડેટા લઈએ તો ત્યાં પણ હાલની તકે 92,500 જેટલા કેદીઓ આવેલા છે. એ તમે બધા ડેટા પણ વાંચી શકો છો. બરાબર છે, ને હવે ભારતના આપણે થોડાક ડેટા જોઈ લઈએ. આજે તો 2015ના સર્વે પ્રમાણે અંદાજે 4.2 લાખ જેટલા જેલમાં આપણે અત્યારના કેદીઓ આવેલા છે, કેદીઓ થઈ ગયા છે. કેટલી? 1401 જેટલી ફેસિલિટીમાં છે. તે સિવાય મેઇન પ્રોબ્લેમ તે છે કે આમાં 114% સુધી તમે કહેશો કે ઓક્યુપીસી કરવામાં આવેલી છે.
પ્રોબ્લેમ શું છે કે કોઈ પણ જેલની કેપેસિટી 100% હોય તેની કરતાં પણ 14% વધારે કેદીઓ થઈ ગયા છે. એટલે જેટલી આપણી પાસે ફેસિલિટી છે, જેટલી મતલબ કે જેલની ક્ષમતા છે, તેની કરતાં વધારે કેદીઓ અત્યારના થઈ ગયા છે. ને તેમાં બી આ જેટલા કેદીઓ છે 4.2 લાખ, તેમાં 67% લોકો હજી સુધી અંડર ટ્રાયલ છે. મતલબ કે હજી સુધી તેમના કેસ ચાલી રહ્યા છે, જે પરફેક્ટ તેમને સેન્ટેન્સ નથી મળેલું કે તેમના આ ગુનો કરેલો છે અને તેમને આ જ સજા થવી જોઈએ. લેખક બીજી એક સલાહ તે આપે છે કે વ્હાઇટ કોલર ક્રાઇમ્સ, મતલબ કે વ્હાઇટ કોલર ક્રાઇમ્સ કોને કહેવામાં આવે છે, એવા કોઈ પણ ક્રાઇમ કે જેમાં કોઈ પણ જાતું વાયોલન્સ ના થયું હોય, મતલબ કે તમે કોઈને મારેલા ના હોય, કોઈનું લોહી ના વહાડ્યું હોય, પછી એવા કાંઈ મતલબ તમે અમુક ગવર્મેન્ટના કાયદા છોડે તોડેલા હોય, જેમ કે બે નામે સંપત્તિ રાખેલી હોય છે, બરાબર છે, ઇન્કમટેક્સમાં ઘપલા કરેલા હોય છે, તો આ બધા વ્હાઇટ કોલર ક્રાઇમ છે. કારણ કે આમાં તમે કોઈ જાતનું કોઈ પબ્લિકને હાનિ નથી પહોંચાડી, ખાલી અમુક નિયમો તોડેલા છે. તો આમાં લેખકનો કહેવાનો નિયમ છે કે આવા જેટલા પણ ગુના છે તેમાં આપણે જેલની જે સજા છે તે દૂર કરી દેવી જોઈએ. આની જગ્યાએ તમે બીજી રીતે સજા કરી દો કે તમે જેટલો મતલબ કે જેટલાનું કૌભાંડ કરેલું છે તેની તેને પ્રમાણે તેની સંપત્તિ જપ્ત કરી લો, તેમના જેટલા બેંક અકાઉન્ટ છે તે ફ્રીઝ કરી દો. આવી સજાઓ આપો તો વધારે સારું રહેશે, કારણ કે આપણી પાસે જેલની એટલી કેપેસિટી પણ નથી ને આ એટલો બધો મતલબ કે ગુનોય નથી કે જે રીતે કેસ ચાલતા હોય છે ત્યાં લગી ઘણી વખતે ઘણાને હેરાન થવું પડતું હોય છે આવે છે તેવું લેખકનું કહેવું છે. અને નેક્સ્ટ પોઈન્ટમાં તેઓ એમ કહી રહ્યા છે અહીંયા કે ગવર્મેન્ટ આની ઉપર સારા નિયમો નથી બનાવતી કે રિફોર્મ નથી લાવતી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે શું નિયમ છે, કોઈ પણ જે જેલમાં વ્યક્તિ હોય છે બરાબર છે તેને મતદાન કરવાનો અધિકાર નથી, એટલે તે તેમના એસેટમાં નથી આવતું. મતલબ કે તેમને લુભાવવાની ગવર્મેન્ટને કંઈ જરૂર નથી પડતી. જો તેમને મતદાન કરવાનો અધિકાર હોત તો ગવર્મેન્ટ તેમને મનાવવાની કરત અને તેમની માટે પણ સારા સારા સ્ટેપ લેત ને જેટલા પણ મતલબ કે વ્હાઇટ કોલર ક્રાઇમ છે કે જે રીતે છે તેમાં થોડું ઘણું રિફોર્મ લાવીને બદલાવ કરી દેત. બરાબર છે, આ બધો આખો આર્ટિકલ હતો. આર્ટિકલ પછી તમને એક વસ્તુ તે ખબર હોય છે, એક આવેલું છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ, બરાબર છે, તેની ઉપર ઘણી વખતે એક્ઝામ પૂછાય છે. તે એક એનજીઓ ટાઈપ છે, બરાબર છે. ક્યાં આવેલો છે તે આવેલો છે બ્રિટનમાં. આની પર ક્વેશ્ચન પૂછાવવાનું છે કારણ કે તે પણ આમાં હ્યુમન રાઇટ્સ ઉપર વધારે પડતું કાર્ય કરે છે. અને તેઓનું તો કહેવાનું એમ જ છે કે જે ફાંસીની સજા છે તે તો કાઢી જ નાખો, મૃત્યુની મતલબ કે જે આપણે ઉંમર કેદની આપો છો તે બરાબર છે, પણ ફાંસી કે જે રીતે પબ્લિકને મારી નાખવામાં આવે છે તે તો દૂર જ કરી દો. હવે છે આ એક્ઝામ મતલબ એક્ઝામમાં ઘણી વખતે પૂછાયેલું છે કે જે એમનેસ્ટી ઇન્ટરનેશનલ છે તે કયા દેશમાં આવેલું છે, તો તે આવેલું છે બ્રિટનમાં. હવે છે આ ખાસ ધ્યાન રાખજો. તો આજની માટે એટલા જ આર્ટિકલો છે. બસ એક વાર તમારા બેઝિક ક્લિયર કરી લેશો એટલે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને તમારી માટે લર્નિંગ છે તે ફન થઈ જશે. તો બસ હવે તમે મહેનત કરતા રહેજો. આજની માટે એટલું જ. અલવિદા. જય હિન્દ.